હા હું 19 એટલે આઈ ફીલ આઈ એમ 19 જેવી ઉંમર હોય. યુ આર યંગ એટ હાર્ટ. યસ. અને બીજું શું છે કે આપણા ઋષિમુનિઓ કેટલા મોટા મોટા થઈ ગયા ખબર, 100 વર્ષ 200 વર્ષ ખબર નથી, એટલે એ ઋષિમુનિઓની પરંપરા છે આપણે, તો આપણે ઉંમરને ગણવાની જ નહીં. એ તો વધે છે, ઉમ્ર કા બઢના તો દસ્તુરે જહાં હૈ, મહેસૂસ ના કરો તો બુઢાપા કહાં હૈ. એટલે આપણે મહેસૂસ જ નહીં કરવાનું. અને હું તો ઈચ્છું છું કે બાળકોને નાનપણથી એ લોકો માટે સ્પેશિયલ કોર્સ અને સ્કૂલોમાં ખાસ કરીને એ કોર્સ બનાવીને એ લોકોને એ શીખવાડો. એટલે જે મ્યુઝિક ટીચર આવે એને જે આવડે તે શીખવાડે, અથવા કોઈ ફિલ્મી ગાયન હોય, રોમાન્ટિક ગાયન શીખવાડે, તો પેલા બચ્ચાને કહી, એની ઉંમર જ એ નથી કે રોમાન્ટિક સોંગ સમજી શકે, એ બસ પોપટની જેમ ગાય એમ નહીં, એને સમજ પડે ને એને આનંદ આવે એવું સાહિત્ય અને બધા વિદ્વાનો મળીને નક્કી કરવાનું, વિદ્વાનો અને સંગીતકારો મળીને નક્કી કરે કે બધી સ્કૂલોમાં એક સરખો કોર્સ હોય. એટલે સંગીતને વિષય તરીકે દાખલ થવો જોઈએ એવું તમારી ઈચ્છા છે? દાખલ થાય અને બધી સ્કૂલોમાં એક કોર્સ હોય તો એક સરખો હોય, અને એની અંદર સમજો તાનસેન ના બને પણ કાનસેન તો બનશે, કારણ કે તાનસેન બનવા માટે કુદરતની આશીર્વાદ જોઈએ છે, કોઈને કંઠ હોય કોઈને નથી હોતું. તો કાનસેન તમે જેમ કહો છો કે યુ આર એજલેસ, તમારી ઉંમર છે જ, એવી રીતે સંગીત પણ એજલેસ બની જાય, આઈ થિંક દેટ ઇઝ યોર વિશ. સંગીત ઇઝ એજલેસ, એની ઉંમર જ નથી. ગુજરાતી સંગીત પણ ખૂબ આગળ વધે. હા, ગુજરાતી સંગીતમાં શું છે, સાહિત્ય અને એટલું બધું અઘરું સાહિત્ય ન હોવું જોઈએ. અઘરું સાહિત્ય માટે વિદ્વાનો, ઓડિયન્સ પણ વિદ્વાન જોઈએ, ગુણી અને વિદ્વાન પણ સહજ એવું હોય કે લોકો સમજી શકે. આ લોકગીતો છે તો કેમ એટલા પોપ્યુલર છે, એમાં એકદમ સહજ ભાષામાં અને આપણું સરળ જીવન હોય એની વાત હોય છે, એટલે નેચરની વાત હોય અને આપણા જીવનની વાત હોય. અને જૂની વાત હતી તો પાણી ભરવા ગયા હતા ને એવું બધું હોય, કુએ ગયેલા, તો એ અત્યારે કુએ નથી જતા. સરળ ભાષામાં સમજાય એવી ભાષામાં લોકો સુધી સંગીત પહોંચાડવું જોઈએ. સંગીત એક વિષય હોવો જોઈએ અને ગુજરાતી સંગીત સ્પેશિયલી એજલેસ થઈ જાય એવી તમારી ઈચ્છા. અને એમાં ગુજરાતી વિદ્વાનો અને સંગીતકારો મળીને નક્કી કરવું જોઈએ. વેરી ટ્રુ. ત્યાંના ટીચર ખાલી કરે એમ નહીં, બધાએ મળીને કરવું જોઈએ, સાથે સહિયારા પ્રયાસ. હા, અને એમાં એ બચ્ચા સુધી પહોંચે ને ઇઝીલી પહોંચે ને એને ગમે એવું હોવું જોઈએ, રાઈટ, એ લોકો સ્વીકાર કરી શકે એવું હોવું જોઈએ. હા, એટલે આ અમુક મુદ્દાઓ બહુ અગત્યના છે કે કહન હોવું જોઈએ, ભાવ હોવો જોઈએ, પ્રસંગ પ્રમાણે ગાવું જોઈએ અને સાધના કરવી જોઈએ. સાધના બહુ જ જરૂરી છે અને સહી ગુરુ મળે એને માટે કોશિશ કરો. એ તો બહુ જ સાચી વાત. અને ગુરુએ પણ ખાલી અર્થ ઉપર ધ્યાન નહીં આપવાનું, પણ એ તમે કઈ ચીજ આપી રહ્યા છો તો એ સહી દિલથી આપો, તમે ખેંચીને નહીં આપો, ખુલ્લા દિલથી આપો, એ ગુરુનું પણ એક જવાબદારી બની જાય છે. બહુ સરસ વાત કરી કૌમુદીબેન, તમારા પાસેથી ઘણા બધા ઇનપુટ્સ સંગીત શીખનારા અને કલાકારોને મળશે. હવે એક ફાસ્ટ ટ્રેક રાઉન્ડ છે, એમાં ઝડપથી જવાબો તમારે આપવાના છે અને તમારા મનમાં જે આવે તે તમે કહી શકો. તો એ પ્રશ્નો આપણે શરૂ કરીએ. તમારા આદર્શ કલાકાર કોણ? મને લતા મંગેશકર બહુ જ ગમે છે, કારણ કે અવાજ બી સારો છે અને કહીને ગાય છે, એનામાં કહન છે. બીજા ઘણા છે પણ લતા, લતાજીનું સ્થાન જુદું છે. તમે ગાયિકા ના હોત તો શું હોત? હું સારી ગૃહિણી બનત, માં બનત, જે હજી પણ છું એવું લાગે છે. પણ બીજું કશું તમે કોઈ પ્રોફેશન લીધો હોત એવું તમે નથી વિચાર્યું? પ્રોફેશન ના, મને નર્સ બનવું ન ગમે, કારણ કે મને માંદા અને એ લોકો, મને બહુ જીવ દુઃખી થાય, હું દુઃખી થઈ જાઉં છું. એટલે બેઝિકલી આઈ થિંક તમે જન્મથી જ ગાયિકા બનવા સર્જાયા હશો એવું લાગે છે. તમારા દીકરા ઉદય મઝુમદાર, એ પણ ખૂબ બહુ મોટા સંગીતકાર છે, એમનું કયું સ્વરાંકન તમને બહુ જ ગમે છે? એના મને બહુ બધા ગમે છે, પણ અત્યારે મને એક યાદ આવે છે, અલ્લક મલ્લક ભેળો થાય અમે મેળે ગયા હતા, ગામ ગામ આવી ઠલવાય અમે મેળે ગયા હતા, એનું હમણાંનું છે.
પણ એને મને ઘણા બધા સારા બનાવે છે. જોશીનું આ છે આઈ થિંક. હા ઓકે. તમને ફિલ્મ એક્ટ્રેસમાં કઈ એક્ટ્રેસ ગમે અને એ તમારી ગમતી એક્ટ્રેસ માટે તમે કયું ગીત ગાઓ? મારી ગમતી કેટલી બધી સારી છે પણ મધુબાલા બહુ સારી હતી. આઈ નો મુગલે આઝમમાં એણે જે કામ કર્યું છે બહુ સારી હતી. તો એમના માટે તમારે કોઈ ગીત ગાવાનું હોય તો તમે કયું ગાઓ? પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યા, પ્યાર કિયા કોઈ ચોરી નહીં કે છુપ છુપ આહે ભરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યા. કેટલું સરસ. અને લતાજી બહુ સુંદર ગાયું છે, એ હંમેશા સારું જ ગાય છે. ઓકે, તમે બનારસના છો. હમ, તો બનારસની કઈ જગ્યા, વસ્તુ, વાનગી સૌથી વધારે તમને કયું અટ્રેક્ટ કરે છે? બનારસનો મને મારો બગીચો બહુ ગમતો, કારણ કે અમારે બે હતા બગીચા. એક બગીચામાં તળાવ હતો મોટો અને બગીચો હતો, અને બીજા બગીચામાં જ્યાં હું જન્મી ત્યાં ફુવારો હતો, ચબૂતરો હતો, લોન હતું, અને ચાર બોરસલીના મોટા ઝાડ હતા, એના પર માલતીને વેલ ચડેલી હતી. તો મને એ આખું નાનપણ યાદ આવે. અને ત્યાં અમે લોકો સાયકલ ચલાવતી ને રમતી, એ મને નાનપણ બહુ યાદ આવે છે. એટલે બનારસમાં આ તમને સૌથી વધારે? આ બધું વધારે. પુનર્જન્મ જેવું કંઈ હોય તો તમે શું બનવાનું પસંદ કરો? આઈ થિંક કૌમુદી. કૌમુદી મુનશી. મને એવું લાગે છે કે કલાકારને તો બે કે ત્રણ જન્મ મળતા જ હોય છે, એટલે તમારું જે કદાચ થોડું ઘણું જે કામ બાકી રહી ગયું અથવા તો તમારે વધારે કંઈ એનરીચ કરવું હોય, એન્હાન્સ કરવું હોય, તો સેકન્ડ જન્મમાં કરી શકો. હા, બસ આ કરવું ને આગળ પ્રગતિ થાય ને લોકો સાંભળે અને લોકોને આનંદ આવે અને કંઈ શીખે, કંઈ જાણે. એટલે નેક્સ્ટ જન્મમાં પણ તમારે કૌમુદી મુનશી બનવું છે? બીજું મને આઈડિયા નથી આવતું, કારણ કે મને પોલિટિશિયન તો બનવું જ નથી. નર્સ પણ નથી બનવું? નર્સ પણ નથી બનવું. એટલે ગાયિકા જ બનજો, હજુ બહુ લેવાનું છે અમારે પણ તમારી પાસે. પણ મને ઓળખજો પછી, કારણ કે તમે કયા છો, તમે તમારો અવાજથી ઓળખી જઈશું. હવે એક છેલ્લો રાઉન્ડ છે, એમાં ઇટ્સ અ લર્ન વિથ ફન અથવા તો ઇન અ વે ચેલેન્જ રાઉન્ડ છે. હવે તમે તો બહુ મોટા ગુરુ છો, આદરણીય છો, ના ના હું તમને હું આઈ કાન્ટ ચેલેન્જ યુ, પણ હું એવું ઈચ્છા રાખું છું કે આપણા દર્શકોએ તમારી પાસેથી યુપીના ફોક સોંગ નહીં સાંભળ્યા હોય કદાચ, તો એકાદ ઉત્તર પ્રદેશનું કોઈ લોકગીત તમે સંભળાવો એવી મારી ઈચ્છા છે. અને પછી તમારે મને કશીક ચેલેન્જ આપવાની છે. અત્યારે જે યાદ આવે છે ગાઉં છું. એક પત્ની છે, એના પતિ ને કહે છે, હમ જવન કહાતા હી તમન તુ માના બલમુ ઓર માના બલમુ ઓર માના બલમુ, હમ જવન કહાતા હી તમન તુ માના બલમુ. કે હું જે કહું તે માનજે તું, એવું પતિને કહે છે. કે ઠંડીમાં જડવા મેં મોટવા, ગરમે અમે મલમલ, બરસતી અમે ચુનરી ઓઢાવા બલમું, એવું કંઈ ડિમાન્ડિંગ. હા, સુંદર ગીત છે. આની રેકોર્ડ બી, સીડી બનાવી છે. અચ્છા, તમે ગાયું છે આમાં? મેં બીજા કલાકારો પાસે બી ગાયું છે ને, મેં બી થોડું ગાયું છે. હવે તમારે મને કંઈક કહેવાનું છે કે તમારે કંઈક ચેલેન્જ આપવાની છે એકચ્યુઅલી, કે હું થોડું ઘણું જે ગાઈ શકું છું એમાંથી, કાં તો તમે મને શીખવાડ્યું તો એમાંથી કંઈક આઈ કેન ફોલો યુ, તો તમને જે યાદ હોય તે. મને તો થોડું ઘણું યાદ હશે જ, બાકી તમને યાદ હોય. મારી પાસે મેં બે ત્રણ ઠુમરી કજરી શીખી છે. હા, તો કઈ છે મને કહો. સેજિયા છે, તમે મને શીખવાડી છે તો આઈ થિંક આઈ વિલ ટ્રાય ટુ ફોલો યુ. આ સેજિયા છે, સૈયા ઉઠ ગઈલે હો રામા, કોયલ તોરી બોલિયા, તું કો 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 એટલું કરે છે કે પથારીમાંથી ઉઠી ગયો, જાગી ગયો. સેજિયા સે સૈયા ઉઠ ગઈ રે ઓ રામા, કોયલ તોરી બોલિયા. સેજિયા સે સૈયા ઉઠ ગઈ રે ઓ રામા, કોયલ તોરી બોલિયા. હોત ભીન સહરા તોર
કરવા ઉજરીબે કાટ દે ભાઈ અમવા કડરિયા ઓરામ કોયલ તોરી બોલિયા કાટ દે બે અમવા કડરિયા ઓરામ કોયલ તોરી બોલિયા સિજિયા સે સૈયા ઉઠ ગઈ રે પુરામા કોયલ તોરી બોલિયા. કૌમુદીબેન, તમારા ગુજરાતી ગીતો સાંભળ્યા વગર તો ઇન્ટરવ્યૂ અધૂરો કહેવાય, કારણ કે બધાને તમારા ગુજરાતી ગીતો બહુ જ ગમે છે, લોક હૈયે વસેલા છે. તો 3-4 ગીતોની એક એક ઝલક અમને સંભળાવો. તમે થોડું ઘણું સમજો તો સારું, કે રાજ વહેતા માયરાને કેમ કરી વારું, વહેતા માયરાને કેમ કરી વારું. તમે થોડું ઘણું સમજો તો સારું. મને છેડી ગયો છે નંદલાલા, હો મારી હાંસી ઉડાવે સહુ નિજવાલા. મને છેડી ગયો છે નંદલાલા, હો મારી હાંસી ઉડાવે સહુ નિજવાલા. મને છેડી ગયો છે નંદલાલા. ખૂબ સરસ. અને એનું બહેનું લખાણ બી છે બહુ સુંદર છે. એમનું જ આઈ થિંક વૃંદાવન વાટે પણ એમનું છે. એ પણ એમ, એ પણ એક લાઈન સંભળાવો. વૃંદાવન વાટ સખે જાતા ડર લાગે મને, વૃંદાવન વાટ સખે જાતા ડર લાગે. કાંકરી ઉછાઈ ઉભો વનમાળી, કેમ જાઉં પાણી જમુનાને ઘાટ સખે જાતા ડર લાગે. અરે સખે જાતા ડર લાગે, હે સખે જાતા ડર લાગે. ક્યા બાત હે, બહુ સુંદર. ઠુમરી પ્રકારના સ્ટાઇલમાં બનાવેલું છે. હજુ એક ગીત સાંભળવાની ઈચ્છા છે, 84 રંગનો સાથીઓ. આઈ થિંક ભૈરવીમાં છે એટલે આપણે એનાથી સમાપન કરશું. આપણું જે 84 લાખનું વળની વાટ જીવન છે એવું કહેવાય છે, એના પરથી આ ગાયન બને છે. ઓકે. 84 રંગનો સાથીઓ રમાડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહે લડીજી રે, અડધી ભાત રે મારો સાયવો રે સાયો, કે હાય સંગ છૂટ્યો સાહે લડીજી રે. મેઘ ધનુ રંગની ભાત વચ્ચો વચ્ચે કોઈ
દેશ જઈ વાલી રંગ મોકલાવ્યો પરદેશ જઈ વાલી રંગ મોકલાવ્યો તે લાલ નહીં નીકળ્યો જોગીઓ ગીરે અંગે અંગે ને મારે રોમ રોમ ફૂટ્યો એ આગ થઈ ફૂટ્યો બહુ જ સુંદર કૌમુદીબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમને સ્વર ગુર્જરીમાં ચોક્કસ આનંદ આવ્યો હશે અમારી સાથે વાતચીત કરવાનો. બહુ જ આનંદ આવ્યો. થેન્ક યુ.